વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે ગયા ક્લાસની અંદર જે પાઠ બાકી હતો, હાર કે જીત, એ આજે આપણે આગળ ચલાવીશું. તો મિત્રો, પહેલા આપણે કવિનો એટલે કે લેખકનો પરિચય કર્યો, પછી વિષયવસ્તુ જોયો અને પાઠનો સારાંશ જોયો. હવે આપણે કેટલાક શબ્દાર્થો મેં અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે, એની આપણે ચર્ચા કરીશું. તો પાઠ છે લેખકનું નામ છે સુદર્શન. આ કહાની છે. તો હવે કેટલાક શબ્દાર્થો છે એ અહીંયા મેં લખ્યા છે, ધ્યાનથી વાંચીશું અને તમારી નોટબુકમાં પણ આ શબ્દાર્થો તમારે લખી દેવા. કરુણા, દયા, કીર્તિ, યશ, પ્રશંસા, તારીફ, વિચિત્ર, અનોખા, અધીન, બેચેન, સહસા, કંગાળ, નિર્ધન, નેકી અને ભુલાય, વિસ્મય અને આશ્ચર્ય, અસ્બાબ એટલે વસ્તુ યા સામાન, અસ્તબલ એટલે કબીલા, બાગ, ઘોડી કી લગામ, પ્રયોજન યાની ઉદ્દેશ, અપાઈસ યાની વિકલાંગ, બાકા યાની સુંદર ઓર બહાદુર, છવિ યાની તસવીર યાની ચિત્ર. તો આજ હમ દેખેંગે હાર કી જીત કહાની કે બારે મેં. માં કો અપની બેટી ઓર કિસાન કો અપને લગ્ન હાથે ખેત કો દેખકર જો આનંદ આતા હૈ, યાને કે ઇસ કહાની મેં બતાયા હૈ સુદર્શન જી ને. બદ્રીનાથ શર્મા ને યહાં બતાયા હૈ કે માં કો અપને બેટે ઓર કિસાન કો અપને લગ્ન હાથે ખેત કો દેખકર જો આનંદ આતા હૈ, વહી આનંદ बाबा भारती को अपने घोड़े को देखकर आता है. वो घोड़े पर लट्टू है, वो घोड़ों को देखकर प्रसन्न हो जाते हैं, खुश खुश हो जाते हैं. यानी कि बाबा भारती भगवान वचन से जो समय बचता है वो घोड़ों को अर्पण हो जाता है. जय भगवान को वचन कीर्तन करी अपने जे कई समय होते छे ये समय ए પોતાના ઘોડા પાછળ વ્યતીત કરે છે. વો ઘોડા બહુ થી સુંદર ઓર બળવાન, આ ઘોડો છે બહુ સુંદર છે, તાકાતવાર ને બળવાન પણ છે. ઇસે જોડે કા ઘોડા સારે લીલા કે મેં કહી નહીં, આ ઘોડો છે એના જેવો ઘોડો ક્યાંય એમ કે આજુબાજુના એરિયા ની અંદર ક્યાંય આવો ઘોડો જોવા મળતો નથી. લોકો એમને ઘોડાને જોવા માટે વારંવાર આવે છે, દર્શન કરે છે અને ઘોડાની ચાલ જોઈ અને બધાનું મન મોહી લે એવો એમ કે આ ઘોડો છે. બાબા ભારતી જી કા નામ સુલતાન રખા હૈ ઓર વો સુલતાન નામ સે પુકારતે હૈ, અપને હાથ સે ખરરા કરતે ખુદ દાના ખિલાતે. ખરખરા યાને કે કંદી, કંદી યાને કે બ્રશ. જબ વો ઘોડો કો અપને હાથો સે બ્રશ से उसका शरीर का मेल यानी के साफ करते हैं और देख देख कर वह प्रसन्न हो जाते हैं. उन्होंने रुपया, माल, अस्बाब, जमीन आदि, अस्बाब यानी वस्तु या सामान, सब कुछ छोड़ दिया है. यानी कि इनने पोतानी जमीन मिलकर कोई पर वस्तु छे बड़ी એ બધી વસ્તુઓને એમને ત્યાગ કરે છે અને એમને જે બસ ભગવાનનું ભજન કરવું, કીર્તન કરવું અને એ પોતાનું નગર છોડીને પણ એક નાનું એવું ગામ છે ત્યાં આગળ એક ગામની સીમાએ એક મંદિર છે, એ મંદિરની જોડે એક ઝૂંપડી છે ત્યાં આગળ બેસે છે અને પોતાનું ભજન કીર્તન કરે છે અને લોકોને ઉપદેશ આપે છે અને ઘોડાની સેવા કરે છે. આવી રીતે પોતાનું જીવન વ્યતીત કરે છે. અહીંયા આગળ પોતાનું જીવન
अधीर हो गया, व्याकुल थई गयो अने कहे छे के सारू चलो